એડ કરવા માટે થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। બોલો સિવણ નગરપાલિકાનો ગેરેજ વિભાગના મોટા ભાગના સાથો દૂર થાય અને એમ્બ્યુલન્સ જેવી વસ્તુ છે આજે દસ દસ દિવસથી રિપેરિંગમાં મોકલી છે ગેરંટી પીરિયડમાં હતી અને એ ગેરંટી પીરિયડમાં તાત્કાલિક અસરથી કામ કરાવીને પાછી લોકો માટે ત્યાં ઓન રોડ મોકલવી જોઈએ એની બદલે સિવણના આમ જનતા અને પેશન્ટો હેરાન થાય છે અને લોકોને પોતાના સ્વજનો ગુમાવવા પડે છે। આ પરિસ્થિતિ હોય ત્યારે ખરેખર આ વસ્તુની ઉપર આપણે પણ ધ્યાન રાખવું જોઈએ અને તાત્કાલિક અસરથી આવા સાધનો જે રિપેરિંગ કરાવવા જોઈએ તો અમારી માગણી છે કે નગરપાલિકાના જે કાંઈ સાધનો છે એની તકેદારી લઈ અને તાત્કાલિક અસરથી રિપેરિંગ કરાવો। ઓકે સિહોર નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસન અને ઉપર બેઠેલા એના આકાઓ માત્ર ને માત્ર તાયફાઓમાં અને તહેવારોમાં જ માનનારા અને ઉત્સવો ઉજવવામાં માનનારી આ સરકારના સિહોર નગરપાલિકાના શાસકો પણ હમણાં જ નજીકના દિવસોમાં તે સંવેદનશીલ સંવેદના દિવસ ઉજવણી કરી પણ ખરેખર જો એને સંવેદના હોય તો સિહોર નગરપાલિકામાં આજે દસ દસ દિવસથી એમ્બ્યુલન્સ બંધ પડી છે। એ એમ્બ્યુલન્સ એવી છે કે હાલમાં જે જો નવી ખરીદેલી એમ્બ્યુલન્સ અને એના માટે થઈને ગેરંટી પીરિયડમાં હોય નગરપાલિકાએ રિપેરિંગમાં મોકલી છે પણ આ સિવરના માંધાતાઓ ત્યાં દબાણ કરી અને તાત્કાલિક જે રિપેરિંગ કરીને લાવવી જોઈએ નહીં લાવતા જે વસ્તુ ત્રણ દિવસમાં રિપેરિંગ થઈને આવવાની હતી અને આજે દસ દસ દિવસ થયા તેમ છતાં સિવર નગરપાલિકાના શાસકોની ઊંઘ ઉડતી નથી। કારણ કે સિવર નગરપાલિકાના ગેરેજ સુપરવાઇઝર અને એમણે જે આ તકેદારી રાખીને ચીફ ઓફિસરને ધ્યાન દોરવું જોઈએ એ પણ ધ્યાન દોરતા નથી અને એની ઉપર પણ કોઈ જાતના પગલાં લેવાતા નથી। કારણ કે સિવર નગરપાલિકામાં બીજી બે એમ્બ્યુલન્સ બંધ હાલતમાં પડી જ્યારે નવી જ્યારે એમ્બ્યુલન્સ આવી ત્યારે સિવરની બીજી એમ્બ્યુલન્સ છે જે ચાલુ એમ્બ્યુલન્સ હતી એ નજીવા કામ માટે થઈને અત્યારે ધૂળ ખાઈ રહી છે। જો સંવેદના હોય નગરપાલિકાના શાસકોમાં જો સંવેદના હોય તો એમણે બીજું એમ્બ્યુલન્સ એટલા માટે રિપેર કરવી જોઈએ કે ભાવનગર સુધી જો સિવરના પેશન્ટને લઈ જવા હોય તો એમાં પણ એ કામ આવી શકે અને દૂર લઈ જવા માટે થઈને નવી એમ્બ્યુલન્સ કામમાં આવે પણ આ લોકોને તો માત્ર સુવિધાઓ આપવા પૂરતો દેખાડો જ કરવાનો છે સુવિધા આપવામાં રસ નથી એવું સ્પષ્ટ આજે જણાઈ રહ્યું છે। ત્યારે બીજા સાધનોની વાત કરું તો હમણાં બે દિવસ પહેલા ડેડ બોડી વન એટલે કે આપણો જે અંતિમ રથ છે એ અંતિમ રથ સિહોરના એક ડેડ બોડીને લઈને જતો હતો રસ્તામાં બે વખત બંધ પડી ડ્રાઈવર સાથે ચર્ચા કરતા જણાવ્યું કે ક્લચ પ્લેટો છે એ ખરાબ થઈ ગઈ છે અને રિપેરિંગ કરાવી ત્યારે જ આ સારું થાય। જો નગરપાલિકાની ક્લચ પ્લેટો ખરાબ હોય તો સિહોર નગરપાલિકાની જનતા આપણી કેવી છાપ લઈને જાય એ પણ આજના શાસકોએ સમજવું જોઈએ અને ડેડ બોડીને ખભા મારીને લઈ જવા પડે સમસ્યાની હાલતની જે ડેડ બોડી વાન પડી હોય કે અંતિમ રથ પડી હોય તો આ બધી બાબતમાં સિહોરના સુપરવાઇઝર સાથે ચીફ ઓફિસરે ચર્ચા કરવી જોઈએ અને ચીફ ઓફિસરે જે કાંઈ સાધનોની તાતી જરૂર હોય એ રિપેરિંગ કરાવીને ઓન રોડ કરવા જોઈએ એવી અમે માગણી કરી છે અને આ જનતાના હિતની વાત છે એટલે હિતને લઈને અમે લોકોને કીધું કે સંવેદનશીલ હો તો તમારે આ કરવું પણ અમને ખબર છે કે સિહોરના શાસકો માત્ર સંવેદનહીન છે। પ્રમુખ સાહેબ એમ કે મુકેશભાઈ એમ કહેવા માંગે છે કે અમે રાજીનામું આપવા પણ મારો સ્વીકારતા નથી। અમે એક જ વાત કરીએ છીએ કે જો શાસનમાં બેસવું હોય અને જો સુપરવાઇઝર તરીકે તમારે જો ફરજ બજાવવી હોય તો તમારી જવાબદારીમાં આવતા કામો છે તમારે પૂર્ણ કરવા જોઈએ અન્યથા પૂર્ણ ન થતા હોય તો તમારી જવાબદારી છે ચીફ ઓફિસરને ધ્યાન ઉપર મૂકવાની છે અને ચીફ ઓફિસર ધ્યાન ન આપતા હોય તો તમારે ચીફ ઓફિસરની જવાબદારીમાં કામ મૂકી દેવું જોઈએ અન્યથા તમને જો એમ લાગતું જ હોય કે હું આ જવાબદારી નિભાવી શકું ન હોય તો તમે તમારી રીતે છૂટા છો।